હેલો ફ્રેન્ડ્સ, હું દયા અગ્રવાલ. આજની આપણી ટોકનો વિષય છે કે પ્રેગ્નન્સી દરમિયાન માતા જે ભોજન આરોગ્ય છે તેની ગર્ભસ્થ શિશુ પર શું અસર પડતી હોય છે. કોઈપણ સ્ત્રી માટે માતા બનવાનો જે સમય હોય છે તે રોમાંચિત અને અવિસ્મરણીય હોય છે, પરંતુ પ્રેગ્નન્સીના આ સમયને વધુ યાદગાર બનાવી શકાય જો વૈદિક અને વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો. વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે ગર્ભાવસ્થા દરમિયાન માતા જે ભોજન આરોગ્ય છે તેની બાળકના શારીરિક વિકાસની સાથે સાથે માનસિક વિકાસમાં પણ નોંધપાત્ર અસર જોવા મળે છે. અને કદાચ એટલા માટે જ તો રાણી કૌશલ્યાને જ્યારે ખબર પડી હતી કે પોતે પ્રેગ્નન્ટ છે તે સમયે જ તેમણે રાજમહેલના ભોજનનો ત્યાગ કર્યો હતો. હા, તમે સાચું સાંભળ્યું, રાણી કૌશલ્યાએ પોતાના ગર્ભાવસ્થા દરમિયાન રાજમહેલના ભોજનનો ત્યાગ કર્યો હતો. જ્યારે રાજા દશરથે રાણીને આનું કારણ પૂછ્યું ત્યારે રાણી કૌશલ્યાએ કહ્યું કે આશ્રમમાં જે ભોજન આવે છે તે રાજ પ્રજા પાસેથી જે અન્ન ઉઘરાવવામાં આવે છે તેમાંથી બને છે. કોણે કેવી ભાવનાથી અન્ન આપ્યું છે તેની કોઈ ખાતરી નથી, જે આવનાર સંતાનના માનસિક વિકાસ માટે સહેજ પણ યોગ્ય નથી. એટલે રાણી કૌશલ્યાએ પોતાના ગર્ભાવસ્થાના સમગ્ર સમય દરમિયાન વશિષ્ઠ ઋષિના આશ્રમમાંથી જ આવેલું ભોજન આરોગ્યું અને તે ભોજનના બદલામાં તેમણે આશ્રમની કન્યાઓને વિદ્યાપાઠ કરાવ્યો. એટલે કે તેમણે પોતાની જાત મહેનતે મેળવેલું ભોજન જ આરોગ્યું અને વળી પાછું આશ્રમનું ભોજન હતું, એટલે કે સાત્વિક ભોજન હતું. એટલે કે એમ કહી શકાય કે રાણી કૌશલ્યાએ પોતાની ગર્ભાવસ્થા દરમિયાન પોતાની જાત મહેનતે મેળવેલું આશ્રમનું સાત્વિક ભોજન જ આરોગ્યું હતું. આવું સાત્વિક અને પોતાની જાત મહેનતે મેળવેલું સાત્વિક ભોજન આરોગવાથી બાળકના મનનું જે શ્રેષ્ઠ ઘડતર થયું તે કદાચ રાજમહેલના ભોજનથી ના થાત. અને આ રીતે થયો હતો શ્રી રામનો શ્રેષ્ઠ વિકાસ. કેવી શુદ્ધ અને પવિત્ર ભાવના! શું આ ભાવનાની આજના જમાનામાં કોઈ જરૂરિયાત નથી? આજના જમાનામાં ગર્ભાવસ્થા દરમિયાન ઘણી સ્ત્રીઓ બહાર ફૂડ ટ્રક ઉપર કે રેસ્ટોરન્ટમાં ભોજન આરોગતી હોય છે. કદાચ 5-star રેસ્ટોરન્ટમાં આપણે ભોજન કરતા હોઈશું, પરંતુ તે બનાવનારની ભાવના વિશે શું આપણને ખાતરી છે કે તેણે કેવી ભાવનાથી એ ભોજન બનાવ્યું હશે? તો નક્કી કરે દરેક પ્રેગ્નન્ટ સ્ત્રી કે તે ઘરે બનાવેલું શુદ્ધ અને સાત્વિક ભોજન જ આરોગશે, કે જેથી બાળકના શ્રેષ્ઠ શારીરિક વિકાસની સાથે સાથે શ્રેષ્ઠ માનસિક વિકાસ પણ થાય.